विद्यार्थी मित्रों, वेल तो સરસ મજાની આપણે એક પ્રક્રિયા એન્થાલ્પીની તો વાતો કરી છે અને એને રિલેટેડ થોડીક સરસ મજાની ડિસ્કશન પણ કરી છે. એના પર અસર કરતા પરિબળો છે, એ પરિબળોની પણ આપણે વાતો કરી છે અને એમાંથી એમસીક્યુ બહુ બધી ટાઈમ પૂછાયેલા પણ છે. અથવા તો તમને એવો પણ એમસીક્યુ પૂછે ના કે ભાઈ પ્રમાણિત, સોરી, પ્રક્રિયા એન્થાલ્પી કોના પર આધાર રાખે છે અથવા તો કોની કોની સાથે સંકળાયેલી છે અથવા તો કયા પરિબળ પર આધાર રાખે છે તો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો ત્યાંથી આગળ વધીએ. તો આજે આપણે જોવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વાત કરવાની છે. પણ એ પહેલાં આપણે ફ્યુઝન એન્થાલ્પી એટલે કે ગલન એન્થાલ્પી, બાષ્પયન એન્થાલ્પી, સબ્લિમેશન એન્થાલ્પી એટલે કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી, આ એન્થાલ્પી વિશે વાત કરી લઈએ. બહુ સિમ્પલ છે અને બહુ સરળતાથી આપણે સમજી શકીએ એવી છે, બહુ સીધી સીધી વાતો છે. પ્રમાણિત ગલન એન્થાલ્પી કોને કહેવાય? પહેલા તો પ્રમાણિત આવે એટલે એક વસ્તુ તમારે કન્ફર્મ યાદ રાખવાની છે કે ભાઈ એનો એન્થાલ્પી ફેરફાર જોવાનો છે. એટલે શું આવવાનું છે? કા H0 અથવા શું આવશે? ડેલ્ટા H, ખાલી ઝીરો, આ રીતે ડેલ્ટા H0 અથવા તો ડેલ્ટા H0 હાફ H0 જે લીટો મારીને આવે છે તે આ રીતે, બરોબર. એટલે આ બે રીતે તમે પ્રમાણિત સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકો છો એટલે દર્શાવી શકો છો. તો પ્રમાણિત ગલન એન્થાલ્પીની વાત કરું છું. ગલન એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુઝન. અહીં લખું છું પ્રમાણિત, પ્રમાણિત ગલન એન્થાલ્પી, જેને ડેલ્ટા ફ્યુઝન H0 આ રીતે પણ તમે લખી શકો અથવા તો આ રીતે પણ લખી શકો, કોઈ પ્રશ્ન નથી. અને જો તમારે ગમે ત્યાં દર્શાવવાનું આવે તો આ રીતે પણ આવેલું હોય અને આ રીતે પણ દર્શાવેલું હોઈ શકે છે. કોને કહેવાય ભાઈ? કોને તમે પ્રમાણિત ગલન એન્થાલ્પી કોને કહેશો? એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી તેનું ગલન કરતા જે એન્થાલ્પી ફેરફાર થાય છે તેને આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા શું કહેશું, ગલન મોલર એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. એક મોલ ઘન પદાર્થ તેની પ્રમાણિત અવસ્થામાંથી તેની પ્રમાણિત અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે. શું કરવામાં આવે બેટા? પ્રમાણિત પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા મોલર ગલન એન્થાલ્પી ડેલ્ટા ફ્યુઝન H0 કહે છે. આ એની વ્યાખ્યા છે. તો ઘનમાંથી આપણે શું રૂપાંતર કરવાનું છે પહેલા? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવાનું છે. પાણીનું એક્ઝામ્પલ લઈ લઈએ, તમારા પુસ્તકમાં આપેલું છે, આવું આપણે કહી ના શકીએ. આ પ્રેક્ટિકલ વેલ્યુ છે, આપણે માપી જ પડે. કોઈ પણ વ્યક્તિ આવું જોઈને કહી ના શકે કે ભાઈ આની પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલી થશે, કોઈ ના કહી શકે. એની માટે ફરજિયાત તમારે શું કરવું પડે? તો કે પ્રેક્ટિકલ જ કરવો પડે. તો પ્રેક્ટિકલ કર્યો છે, પાણીનો H2O સોલિડ ગિવ્સ H2O લિક્વિડ, ઘનમાંથી શું રૂપાંતર કર્યું? પ્રવાહીમાં. તો ડેલ્ટા H ફ્યુઝન H, ડેલ્ટા ફ્યુઝન H ક્લિયર થઈ છે. તો એનું મૂલ્ય કેટલું થશે? H0 લઈ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લેવું છે એટલા માટે પ્લસ 6, ખાલી 6 કિલો જુલ પર મોલ, કિલો જુલ પર મોલ. એક મોલ માટેની વાત છે ને એટલા માટે, બરોબર છે. જો અહીંયા મેં 2 મોલ પાણી લીધો તો આને ગુણ્યા શું કરી નાખત? 2 કરી નાખત, જે ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું છે. તો આ રીતે સરસ મજાનું તમને એક્ઝામ્પલ આપેલું છે. આને કહેવાય ગલન એન્થાલ્પી, એટલે કે તમારે કોઈ પદાર્થને ગલન કરવા માટે જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને કહેશું આપણે ગલન એન્થાલ્પી. એવી જ રીતે આવે છે તમારી સરસ મજાની પ્રમાણે બાષ્પાયન એન્થાલ્પી, શું આવે છે? પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. તો તમે સરળતાથી સમજી શકો છો કે બેનું શું હશે? ડેલ્ટા શું આવશે? વેપર
બાષ્પને શું કહેવાય? વેપર એચ ઝીરો. આને કહેશું પ્રમાણિક બાષ્પાયન એન્થાલ્પી. ક્લિયર થાય છે? તમારા ચોપડીમાં કદાચ અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા હોય તો તમે સરળતાથી જોઈ શકશો, એની કોઈ ચિંતા નથી. એક મોલ પ્રવાહી ને તેની ટૂંકમાં લખી દઉં છું, કોઈ જાતની લાંબી ઝંઝટ વગર. એક મોલ પ્રવાહીને તેની બાષ્પમાં રૂપાંતર કરવા થતા ઉષ્માના જરૂરી ફેરફારને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પાયન એન્થાલ્પી કહે છે. શેમાં રૂપાંતર કરવાનું છે? તે કહેવાય બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. શેમાં? બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. એક મોલ પ્રવાહીને તેની બાષ્પમાં રૂપાંતર કરવા રૂપાંતર કરવા થતા જરૂરી એન્થાલ્પી ફેરફારને બાષ્પાયન પ્રમાણિત બાષ્પાયન પ્રમાણિત બાષ્પાયન અથવા મોલર એન્થાલ્પી કહે છે. તો મોલર બાષ્પાયન એન્થાલ્પી ઉલામાં બીજું પ્રમાણિત બાષ્પાયન અથવા મોલર બાષ્પાયન એન્થાલ્પી કહે છે. આ છે તમારી બાષ્પાયન એન્થાલ્પીમાં. તો અહીંયા પાણીનું જ એક્ઝામ્પલ લઈ આવવાનું છે, બીજી કોઈ ઝંઝટ નથી કરી. આપણે શું લઈ લેવું છે? પાણીનું એક્ઝામ્પલ. તો શું થઈ જાય? H2O લિક્વિડ ગીવ્સ H2O ગેસ. ડેલ્ટા વેપર H0 ઇઝ ઇક્વલ ટુ 40.79 કિલો જૂલ પર મોલ. આ પણ પ્રેક્ટિકલ વેલ્યુ છે, 40.79 કિલો જૂલ પર મોલ. ક્લિયર છે? તો આને કહેશું આપણે એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. પાણીની ફિક્સ હોય છે, પ્રેક્ટિકલ રીતે માપેલી છે. ક્લિયર થાય છે? સ્ક્રીનશોટ લ્યો, એટલે આપણે હજી ઉર્ધ્વપાતન એન્થાલ્પીની પણ વાતો કરવાની છે. હવે જોઈએ સરસ મજાની ઉર્ધ્વપાતન એન્થાલ્પી. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ઉર્ધ્વપાતન એન્થાલ્પી જેને આપણે કહીએ છીએ ડેલ્ટા સબ્લિમેશન. ઉર્ધ્વપાતન ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્લિમેશન એચ ઝીરો. ઉર્ધ્વપાતન એટલે શું થાય? તો કે ઘન પદાર્થનું સીધું જ બાષ્પમાં રૂપાંતર કરી, સોરી, સીધું જ બાષ્પમાં રૂપાંતર કરીએ એને ઉર્ધ્વપાતન થયું કહેવાય. ઘન પદાર્થનું સીધું બાષ્પમાં રૂપાંતર એને ઉર્ધ્વપાતન. વચ્ચે પ્રવાહી જેવી અવસ્થા આવશે જ નહીં, ઘનનું સીધું બાષ્પમાં રૂપાંતર થાય તો શું થશે? એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત અવસ્થામાં બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત બાષ્પાયન ઉર્ધ્વપાતન પ્રમાણિત ઉર્ધ્વપાતન અથવા મોલર ઉર્ધ્વપાતન એન્થાલ્પી ડેલ્ટા સબ્લિમેશન ડેલ્ટા સબ્લિમેશન એચ ઝીરો કહે છે. ક્લિયર છે? ઓકે, હવે જો અહીંયા શું છે, અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે CO2 ગેસ, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ. CO2 સોલિડ જેને સૂકો બરફ કહીએ છીએ, એમાંથી શું બનાવવાનું છે? CO2 ગેસ બનાવવાનું છે. તો સોલિડનું સીધું શેમાં રૂપાંતર થઈ જાય? ગેસમાં રૂપાંતર થઈ જાય. આ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 25.2 કિલો જૂલ પર મોલ. કેટલો એન્થાલ્પી ફેરફાર છે? 25.2 કિલો જૂલ પર મોલ.
તો આ પ્રક્રિયાને કહેવાય ઉર્ધ્વપતન એન્થાલ્પી. હવે તમે જો ધ્યાનથી જોયું હોય ને તો ગલન એન્થાલ્પી, બાષ્પયન એન્થાલ્પી, ઉર્ધ્વપતન એન્થાલ્પી આ બધી એન્થાલ્પીના મૂલ્ય છે ને બેટા પ્લસ હતા. તો એનો મતલબ શું થાય? ડેલ્ટા ફ્યુઝન એચ ઝીરો, ડેલ્ટા વેપર એચ ઝીરો અને ડેલ્ટા સબલી એચ ઝીરો, ડેલ્ટા સબલિમેશન એચ ઝીરો હંમેશા ઉષ્મા શોષક હોય છે. કેવું હોય છે? હંમેશા ઉષ્મા શોષક તમને જોવા મળે. એટલા માટે દર વખતે મૂલ્ય કેવું આવે છે? પ્લસ આવે છે. બીજી વાત, પ્રમાણિત અવસ્થામાં ક્યારે હોય છે પદાર્થ? તો મોટા ભાગે પ્રમાણિત અવસ્થામાં એક બાર દબાણ અને 25 ડિગ્રી સેલ્સિયસ અથવા 298 કેલ્વિન તાપમાન હોય છે ત્યારે આપણે એને તમારી પ્રમાણિત અવસ્થા કહીએ છીએ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર યાદ આવે છે બેટા? બરોબર છે. આને પ્રમાણિત અવસ્થા કહેવાય. આ છે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણિત તો શું? સ્ટાન્ડર્ડ. ત્યારે તો પછી 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. પ્રમાણિત અવસ્થામાં રાખવા માટે ઓરડાના તાપમાન રાખવામાં આવે છે. આ છે તમારું ઓરડાનું તાપમાન. હવે સર, બધા જ પદાર્થની જે તમે સબલિમેશન એન્થાલ્પી લખી છે, વેપરાઇઝેશન એન્થાલ્પી લખી છે, ફ્યુઝન એન્થાલ્પી લખી છે, આ બધા પદાર્થની સેમ આવે? નહીં, સેમ ના આવે. બધા પદાર્થની અલગ અલગ હોય. શેના આધારે હોય છે? તો કે તેની અંદર રહેલા દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ પર આધાર રાખે છે. આ પ્રકારની પદાર્થની વિવિધ એન્થાલ્પી, આ પ્રકારની પદાર્થની વિવિધ એન્થાલ્પી તેમના અણુ વચ્ચે રહેલા, અણુઓ વચ્ચે રહેલા વિવિધ પ્રકારના જેવા કે દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, એચ બંધ, વાન્ડરવાલ્સ, આ વાન્ડરવાલ્સ પર આવી જાય. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ પર શેમાં આવી જાય? વાન્ડરવાલ્સ બળ પર આધાર રાખે છે. બરોબર છે. આ પ્રકારના વિવિધ બળ પર આધાર રાખે છે. કઈ રીતે? સમજો કે જેની વચ્ચે છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધારે હોય, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધારે હોય તો એનું તમારે વેપરાઇઝેશન કરવું છે. સિમ્પલ કહીએ છીએ કે આપણે ભાઈ વેપરાઇઝેશનની એક સરસ મજાની એક્ઝામ્પલ લઈએ છીએ. સમજો કે આપણે આપણા પાણીનું વેપરાઇઝેશન જોયું. બરોબર છે. ડેલ્ટા વેપર એચ ઝીરો એચ ટુ ઓ ઓળખી શકો એનું? એનું વેપરાઇઝેશનની કિંમત યાદ કરો કેટલું હતું? 40.79 કેલ્વિન, સોરી કિલો જૂલ પર મોલ. યસ, એનો. હવે એની જગ્યાએ તમે ડેલ્ટા વેપર એચ ઝીરો સી એચ થ્રી સીઓ સી એચ થ્રી એટલે કે જેને આપણે એસિટોન કહીએ છીએ એને લઈ લ્યો તો એના વેપરાઇઝેશનનું મૂલ્ય કેટલું આવશે? 29.1 કિલો જૂલ પર મોલ. કેટલું આવશે? 29.1 કિલો જૂલ પર મોલ. આ કોનું છે? તો કે એસિટોનની વેપરાઇઝેશનનું મૂલ્ય છે, એન્થાલ્પીનું મૂલ્ય છે. અને આ છે તમારા પાણીની વેપરાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય. તો જુઓ, પાણીમાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધારે હોય, પ્લસ એચ બંધ આવેલો હોય, જ્યારે અહીંયા આ બળ જે છે એ ઓછું હોય છે. એટલા માટે તમારા પાણીને અણુ જે છે એને છૂટા પાડવા માટે વધારે ઊર્જાની જરૂર પડે, એને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે વધારે એન્થાલ્પીની જરૂર પડે, જ્યારે એસિટોનમાં એટલી એન્થાલ્પીની જરૂર પડતી નથી. સ્ક્રીનશોટ લે બેટા, એક્ઝામ્પલ ઉદાહરણ ગણવાનું છે, એના પર આપણે જરા કોન્સન્ટ્રેશન કરીએ. ઓકે, વેલ, સરસ મજાનો કોયડો તમને આપેલો છે, તમારા પુસ્તકનો જ કોયડો છે. કોયડા નંબર શાયદ 6.7 છે. બરોબર છે. ઓકે વેલ, સરસ મજાનો કોયડો છે. એક તરવૈયો પુલમાંથી બહાર આવે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલ છે. પાણીની ફિલ્મથી મતલબ આપણે કેમ નાઇન બાર આવીએ તો આપણી ઉપર આછું આછું પાણીનું સ્તર હોય, એને પાણીની ફિલ્મ કીધું છે. જેનું વજન 18 ગ્રામ છે. વજન કેટલું આપ્યું છે બેટા એનું? 18 ગ્રામ વજન કીધું છે. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરવું છે તો આની માટે કેટલી ઉષ્માની જરૂર પડવાની છે?
100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા શોધો. ઓકે, 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? તો 298 કેલ્વિન તાપમાન હોય એ સમયે તમારે પાણીની બાષ્પીભવન કરવું છે. તો એને હવે શું કરવું પડશે? તો બાષ્પીભવન કરવું હોય તો 298 તો નહીં થાય, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવન નહીં થાય. તો આપણે શું કરવું પડે? એને 100 ડિગ્રી લઈ જવું પડે. એ સમયે તમને જે એન્થાલ્પી છે, એન્થાલ્પી ફેરફાર છે, વેપરાઇઝેશન એન્થાલ્પી ફેરફાર 373 કેલ્વિન તાપમાન આપેલો છે. કેટલો? 40.66 કિલો જૂલ પર મોલ. એટલો તમને એન્થાલ્પી ફેરફાર ઓલરેડી આપેલો છે. આખી વાત ક્લિયર થાય છે બેટા? 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? તો એ ઉષ્મા આપણને ખબર છે નહીં. અને એને શું કરવું પડે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જવું પડશે. ક્લિયર થઈ છે? ઓકે વેલ, તો હવે હું એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જાઉં છું અને એની ઉષ્મા શોધવાનો પ્રયત્ન કરું છું. વેલ, તો જુઓ, સૌથી પહેલા તો બાષ્પીભવન કરવું છે પહેલા. તો શું થાય? તો કે ભાઈ, H2O લિક્વિડ ગીવ્સ H2O ગેસ, બરોબર? એક મોલ જ વાત છે, કારણ કે પ્રતિ મોલ આપેલી છે આપણે ઉર્જા. ઓકે, અને એમ પણ કહેલું છે કે 18 ગ્રામ પાણીનું, 18 ગ્રામ એટલે શું થઈ જાય? એક મોલ થઈ જાય. અહીંયા તમને બતાવી દઉં છું, છતાંય બતાવી દઉં છું એટલે ખ્યાલ આવી જાય. આપણે એને મોલમાં કન્વર્ટ કરીશું એટલે આપણે ખબર પડી જશે. 18 ગ્રામ પાણીની જ વાત થાય છે. ઓકે, તો જુઓ હવે શું થાય છે. તો કે ભાઈ, 18 ગ્રામ પાણી હોય તો અહીંયા પણ બાષ્પ કેટલી મળે? 18 ગ્રામ જ મળે ને. 18 ગ્રામ પાણી હોય તો એની કઈ 40 ગ્રામ બાષ્પ ના થઈ જાય, કોઈ જાતનો ફેરફાર બાષ્પમાં પડે નહીં. તો હવે મારે શોધવું હોય તો પાણીના મોલ શોધો પહેલા. આ બાષ્પીભવન માટેની વાત કરી છે, અહીંયા શું કરું છું? બાષ્પીભવન, બાષ્પીભવન. ઓકે, ચલો, તો શું થાય છે? એક મોલ અથવા તો 18 ગ્રામ પાણીના, 18 ગ્રામ બરાબર એક મોલ. તો અહીંયા કેટલા આપેલા છે? 18 ગ્રામ. અહીં પાણીના 18 ગ્રામ આવેલા હોવાથી એક મોલ પાણી થશે, એક મોલ પાણી થશે. ક્લિયર થઈ છે? ઓકે, બીજી વસ્તુ, તમને અમુક કન્ડિશન આપી દીધી છે, જેમ કે તમને આપી દીધું છે 40.66 કિલો જૂલ પર મોલ એક મોલ માટે. તો તમને ઓલરેડી એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપી દીધું છે. હવે આપણને આંતરિક ઉર્જા શોધવાની કીધું છે. આંતરિક ઉર્જા શોધો એટલે એની ઉષ્માનો ફેરફાર થઈ ગયો. આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે શું થઈ ગયું? ઉષ્માનો ફેરફાર. તો હવે એ શોધવા માટે શું કરવું પડશે? અહીંયા કઈ કદ બદલાવાનું નથી, એનું દળ બદલાવાનું નથી. તો શું થઈ જાય? સૂત્ર છે મારી પાસે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એમ જી આર ટી. આવું સૂત્ર હું મૂકી શકીશ. હવે જુઓ, અહીંયા પાછું એમ જી તો મળી ગયું છે ને. શું મળ્યું છે? એક મોલ વાયુ રૂપ નિપજનો મોલ માઇનસ વાયુ રૂપ પ્રક્રિયકોનો મોલ. તો નિપજોમાં ગેસ છે, પ્રક્રિયામાં ગેસ, પ્રક્રિયકોમાં ગેસ નથી. અહીંયા લખી નાખું, ડેલ્ટા એન જી ઇઝ ઇક્વલ ટુ એન પ્રોડક્ટ માઇનસ એન રિએક્ટન. તો એન પ્રોડક્ટ એક છે, રિએક્ટન શું છે? 0, કારણ કે અહીંયા તો લિક્વિડ છે, ગેસ નથી. તો અહીંયા જવાબ શું આવશે? એક મોલ તમને મળી ગયું છે. ઓકે, આરની કિંમત આપણને ખબર છે, મને તમને ખબર છે, અહીંયા જૂલમાં છે, કિલો જૂલમાં છે. આરની કિંમત કેમાં લેવી પડે? કિલો જૂલમાં. એટલે એ 8.314 × 10⁻³ ટી આપેલો છે, ડેલ્ટા એચ આપેલો છે. તો 40.66 માઇનસ ડેલ્ટા એન ની કિંમત કેટલી મૂકું? 1. કેટલી મૂકું ડેલ્ટા એન ની કિંમત બેટા? 1 મૂકી દઉં. ઓકે, પછી આપણે શું કરશું? તો કે ભાઈ, પછી આપણે કરશું એન ની કિંમત 1 મૂક્યા પછી 8.314 × 10⁻³ આ કિલો જૂલમાં થઈ ગયું. આ પણ કિલો જૂલમાં હતું એટલા માટે 10⁻³ વડે ગુણવું પડ્યું છે આપણે. એને ગુણ્યા ટી બરાબર કેટલું લેશું? 373 કેલ્વિન. 40.66 તો છે, બરાબર છે, એ તો રેડી જ આવે છે. આનું તમે જરા કેલ્ક્યુલેશન કરશો એટલે 3.10 કિલો જૂલ પર મોલ આવશે, માઇનસ 3.10 કિલો જૂલ પર મોલ. આ પણ કિલો જૂલ પર મોલ છે. ઓવેલ, બંનેની બાદ બાકી કરતા બોલો, જવાબ શું આવી જશે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? 37.56 કિલો જૂલ પર મોલ. ક્લિયર છે?
આવી ગયો તમારો જવાબ. તમારા પુસ્તકમાં ડાયરેક્ટ અહીંયા છે ને ડેલ્ટા યુની જગ્યાએ ડેલ્ટા એચ લખેલો છે, તો જરાક સુધારો વધારો કરી દો, કારણ કે આંતરિક ઉર્જા શોધવાની છે, આંતરિક ઉર્જા એટલે શું થાય, ડેલ્ટા યુ થશે, ડેલ્ટા એચ તરીકે એને દર્શાવીશું નહીં. આંતરિક ઉર્જાને આપણે શેના વડે દર્શાવવું પડે બેટા, ડેલ્ટા યુ વડે દર્શાવવું પડે છે. ક્લિયર છે? ચલો બેન, તો આ સરસ મજાની વાત છે, સારી રીતે તમારે આ વસ્તુ કન્સેપ્ટ જોવાનો છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોઈ છે, પણ પ્રમાણિત સર્જન એન્થાલ્પી થોડીક લેન્ધી છે, એની અંદર થોડાક એક બે કન્સેપ્ટ વધારે સમજાવવાના છે. તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી અને જે દહન એન્થાલ્પી છે, પહેલાં આપણે બધા એન્થાલ્પી જોઈ લઈશું, પછી હેસનો નિયમ આવે છે, હેસનો નિયમ આપણે છેલ્લે રાખીશું, બરાબર? એ પહેલાં બધી જ પ્રકારની એન્થાલ્પી જોઈ લઈશું. એટલે પ્રમાણિત સર્જન એન્થાલ્પી અને બીજી જે એન્થાલ્પીઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી રાખીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.